પછી ગ્રામ્ય કથા અને વાર્તા નહીં સાંભળનાર, પછી સત્યશાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, પછી માયિક પંચ વિષય રહિત, પછી આસ્તિક બુદ્ધિવાળા, પછી સત અસતના વિવેકવાળા, પછી મધ્ય મોસ આદિના સંસર્ગે રહિત, પછી દ્રઢ વ્રતવાળા, પછી કોઈને ચાડી ચુગલી નહીં કરનારા, પછી કપટ રહિત, પછી કોઈની છાની પ્રગટ, પછી નિંદ્રાજીત, પછી આહારજીત, પછી સંતોષવાળા, પછી સ્થિર બુદ્ધિવાળા, લાજવાળા, પોતાનો વખાણ નહીં કરનારા, બીજાની નિંદા નહીં કરનારા, યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, યમ તથા નિયમવાળા, આસનજીત, પ્રાણજીત, ભગવાનના દ્રઢ આશ્રયવાળા, ભગવદ્ ભક્તિ પરાયણ, ભગવાન અર્થે સર્વ ક્રિયા કરનારા, ભગવાનની મૂર્તિમાં ધ્યાન પરાયણ રહેનારા, ભગવાનની લીલા કથાનું શ્રવણ કીર્તન કરનારા, અને છેલ્લું ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા, આ હરિગીતા એમાંથી આ 64 લક્ષણ. કોઈ બીજા પુસ્તકોમાં થોડાક એનો એડજસ્ટેડ હોય અથવા તો બીજી રીતનો કોઈ શબ્દ મૂક્યો હોય, પણ લગભગ આ બધા શાસ્ત્રોમાંથી ભેગું કરીને હરિગીતામાંથી જ મૂકેલું છે. અને તમારા જે બી ભાઈઓએ નથીનો હવેથી જે મહેનત કરીને બધું ભેગું કર્યું છે, બધા ધન્યવાદ. અવસર લખીને આપણને આપીશ. આવા 64 લક્ષણ કયા છે સાધુના લક્ષણ? એ પહેલા આમાંથી કોઈ શબ્દ કોઈને ના સમજાયો હોય, કોઈને સમજવું છે આમાંથી કોઈ વધારે કઈ કે બધા લક્ષણો છે એટલે પણ જરૂર નથી. સમજાવી